કર્ફ્યુના બીજા દિવસની વાત કરીએ, સરકારને પોલીસની અનેક જાહેરાત છતાં નથી સુધરી રહ્યા અમદાવાદવાસીઓ. શુક્રવાર રાતથી અત્યાર સુધીમાં 500 લોકોની અટકાયત કરવામાં આવી છે. કર્ફ્યુના નિયમોના ભંગ બદલ તેમની અટકાયત કરવામાં આવી છે. તો કર્ફ્યુના અમલ છતાં બહાના કરી ઘરની બહાર નીકળે છે લોકો. કારણ વગર ઘરની બહાર 500 લોકોની સામે પગલાં લેવામાં આવ્યા છે. કર્ફ્યુના નિયમોના ભંગ બદલ તેમની અટકાયત કરવામાં આવી છે. વધુ માહિતી સાથે સંવાદદાતા અમિત રાજપૂત અમારી સાથે જોડાયા છે. જી અમિત, સરકાર ને પોલીસ અનેક જાહેરાતો કરે છે, દિવસ દરમિયાન કર્ફ્યુ લગાવવાનો સમય આવી ગયો, તેમ છતાં અમદાવાદીઓ સુધરી નથી રહ્યા. 500 લોકોની અત્યાર સુધીમાં અટકાયત, બીજો દિવસ તો હજી પણ અડધો બાકી છે. જુહી, બિલકુલ થી જે વાત અત્યારે અમારા સહયોગી બ્રજેશ પણ કરી રહ્યા હતા ગાંધીનગરથી, તો એ વાત અને આ જે 500 જેટલા ગુના જે નોંધવામાં આવ્યા, 500 લોકોની અટકાયત કરવામાં આવી, નાગરિકોને સમજવાની જરૂર છે. જો નાગરિકો નહીં સમજે તો આવી રીતે કોરોનાનું સંક્રમણ વધશે. અને બીજી જે વસ્તુ કે લોકો મીટ માંડીને બેઠા છે કે દિવસનો કર્ફ્યુ જે છે એ સરકાર હટાવી દે, પણ જો આ પ્રકારની પરિસ્થિતિ રહેશે તો અત્યારે જે રીતે અમારા સહયોગી બ્રજેશ વાત કરી રહ્યા હતા, રિવ્યુ બેઠક મુખ્યમંત્રી સાથે બેઠક થઈ રહી છે. અત્યારની હું વાત કરું તો અત્યારે અમદાવાદના શાહીબાગ વિસ્તાર ખાતે અમારી ન્યૂઝ ટીમ હાજર છે અને સતત દિલ્હી દરવાજાથી જ્યારે અમદાવાદ શહેરના પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે પોતાનો રાઉન્ડ શરૂ કર્યો, આખા જે સંવેદનશીલ વિસ્તારો હતા તમામ વિસ્તારોમાં તેમનો કાફલો જે છે પસાર થયો અને સંવેદનશીલ વિસ્તારોથી નીકળીને તે SG હાઈવે અને થલતેજ થતા પ્રહલાદનગર થતા એ સીધા જે છે એ શાહીબાગ ખાતે આવ્યા. એટલે તમામ વ્યવસ્થા કે પોલીસ કમિશનર પોતે પણ સ્વયં એક્ટિવ છે. પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ પણ માની રહ્યા છે કે પોતે નાગરિકો જે છે તેનું પાલન કરે, સતત તેમના દ્વારા અપીલ કરવામાં આવી રહી છે. પોલીસ કમિશનર પોતે રાઉન્ડમાં નીકળ્યા અને તેમણે જે આખો વિસ્તારોનો તાગ મેળવ્યો, એટલે પોલીસને ચુસ્ત દુરુસ્ત રહેવા માટે પોલીસ તરફથી, પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ તરફથી સૂચના આપવામાં આવી. નાગરિકોને હજુ વધારે સમજવાની જરૂર છે. જે રીતે નાગરિકો નીકળી રહ્યા છે તે ખૂબ ચિંતાનો વિષય છે અને જે રીતે નાગરિકો નીકળી રહ્યા છે અત્યારે શાહીબાગ ખાતે અમારી ન્યૂઝ ટીમ હાજર છે. તો શાહીબાગના પહેલા તો દૃશ્યો હું મારા સહયોગી વિજયને કહીશ કે દર્શાવે. આપ જોશો કે અત્યારે જે એકલ દોકલ લોકો છે નીકળે છે, તે સિવાય બીજા કોઈ વ્યક્તિઓ આ માર્ગ પર તો જોવા નથી મળી રહ્યા. કમિશનર ઓફિસ નજીક છે એટલે લોકો પણ કદાચ સમજતા હશે, પણ જે રીતે અન્ય વિસ્તારોમાંથી આપે અત્યારે જણાવ્યું કે 550 જેટલા લોકોની અટકાયત કરવામાં આવી, એ ખૂબ ગંભીર વાત છે. પોલીસ અત્યારે સમજાવી રહી છે, સંયમ જાળવી રહી છે અને પોલીસ જ્યારે એક્શનમાં વધારે કડક હશે તો ચોક્કસથી વધારે ગુના દાખલ થશે, વધારે લોકોની અટકાયત થશે. એટલે નાગરિકોની પોતાની જવાબદારી છે આ સંક્રમણને ઘટાડવા માટે સરકારની મદદ કરવાની જરૂર છે, અમદાવાદ શહેરની પોલીસની મદદ કરવાની જરૂર છે. જુહી, બિલકુલ તમામ જાણકારી બદલ આભાર. અપડેટ માટે પાછા આવીશું અમિત. તો જે રીતે અત્યાર સુધીમાં 500થી વધુ લોકોની અટકાયત કરવામાં આવી છે અમદાવાદીઓ, હજી પણ આપની પાસે 57 કલાક હતા અને તેમાંથી હવે અમુક જ કલાકો બાકી છે, અને જો હજી પણ નહીં સુધરો તો આગામી પરિસ્થિતિ આવી થઈ શકે છે. ભલે ડેપ્યુટી સીએમએ કહ્યું હોય કે હવે કોઈપણ પ્રકારના દિવસનો કર્ફ્યુ લગાવવામાં નહીં આવે રાત્રે 9 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી, પરંતુ પરિસ્થિતિ કાબૂમાં રહે તો જ આ સ્થિતિ રહેશે, નહીં તો દિવસે પણ કર્ફ્યુ લગાવવામાં આવી શકે છે. અમદાવાદમાં લાગેલા 57 કલાકના કર્ફ્યુનો તાગ મેળવવા માટે ખુદ અમદાવાદ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ નીકળ્યા છે. સંજય શ્રીવાસ્તવે ઝોન 1, ઝોન 2 અને ઝોન 3ની સમીક્ષા કરી છે. અમદાવાદમાં કોરોનાના કેસને જોતા શુક્રવાર રાતથી સોમવાર સવાર સુધી કર્ફ્યુની જાહેરાત કરવામાં આવી છે. કારણ વગર બહાર નીકળતા લોકો સામે કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે. પોલીસ તંત્ર સતત ખડે પગે તૈનાત છે, ત્યારે ખુદ પોલીસ કમિશનર પણ શહેરની સ્થિતિનો તાગ મેળવવા માટે પહોંચ્યા છે. શાહીબાગ પોલીસ કમિશનર કચેરીથી મધુપુરા અને દિલ્હી દરવાજા વિસ્તારનું નિરીક્ષણ કર્યું હતું. અમદાવાદ શહેરની અંદર ચુસ્તપણે કર્ફ્યુનો અમલ અને અમદાવાદ શહેર પોલીસની જે કામગીરી છે તેની સાથે નાગરિકો પણ સહયોગ આપી રહ્યા છે. અમારી સાથે અમદાવાદ શહેરના પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ છે, એમની સાથે વાત કરીશું. સર, જે રીતે અપીલ પોલીસની પણ અને પોલીસ સંયમ રીતે નાગરિકો પણ સહકાર આપી રહ્યા છે, 1.5 દિવસ થઈ ગયા, કઈ રીતની કામગીરી પોલીસની રહી અને કઈ રીતે આગળ પણ અમલવારી રહેશે?
આવતી કાલ સવાર 6 વાગે સુધી કર્ફ્યુ અમલમાં છે, તો આ કર્ફ્યુનો અમલ કરાવવાનું કામ પોલીસનું છે. જ્યાં સમજાવટથી કામ થતું હોય, સમજાવટથી, કેમ કે મુખ્યત્વે મતલબ લોકો આમાં સહયોગ આપી રહ્યા છે, આ નાગરિકોએ બહુ સરસ સહયોગ આપ્યા છે, અને થોડાક લોકો હોય છે જે લોકો ઉલ્લંઘન કરે છે, તેમ છતાં તો એમના વિરુદ્ધ કાયદાકીય રીતે પગલાં લેવામાં આવશે ખાસ કરીને. પણ શાના માટે કે અમારી બંનેના ધ્યેય એક જ છે કે કોવિડનું સંક્રમણ ઘટે, તો આપણે બધા આમાં જ પ્રયત્નશીલ છીએ. પોલીસ જવાનો પણ રાત દિવસ ખડે પગે સેવા કરી રહ્યા છે, એમને આ સંક્રમણ થાય છે તો એમની સુવ્યવસ્થા, અને નાગરિકો જો કોઈ સંક્રમિત થયું હોય, ગભરાઈ ગયું હોય, તો તેને કઈ રીતે આપ રિસ્પોન્ડ આપો છો, કે રાતનો સમય હોય તો પોલીસ તેને કઈ રીતે મદદ કરે છે? પોલીસ સ્ટાફ જે છે, જો કદાચ સંક્રમિત થાય, હાલમાં કેમ કે બધા લોકો અમે સમાજના ભાગ જ છીએ, તો સમાજમાં ફરતા હોઈએ, થોડા લોકો સંક્રમિત પણ થાય, અને થોડા ડ્યુટી જે રીતે આપણી છે, આના ફરજના લીધે પણ સંક્રમણ થવાની શક્યતા વધી જાય છે. તો પણ એમના માટે મતલબ હોમ ક્વોરન્ટાઇન જે રીતે પબ્લિક માટે વ્યવસ્થા છે, હોમ ક્વોરન્ટાઇનની વ્યવસ્થા છે. થોડી તકલીફ હોય તો વિભાગની રીતે અમે એમના માટે સારામાં સારી વ્યવસ્થા કરાવવા માટે પ્રયત્ન કરીએ છીએ. એમના પરિવારજનોને પણ પૂરતી સુવિધા મળે, એમને ટેન્શન ઓછું થાય, એના માટે પણ કરીએ છીએ. એકાદ આ લેન્ડમાર્ક કરીને એક સંસ્થા છે, એમને સાથે રાખીને ઘણા બધા લોકોને ટેન્શન વધી જાય છે આના લીધે, કેમ કે એકલતા માં રહેવું પડે તો ડિપ્રેશન જેવું પણ ઘણાને થાય છે. આમાંથી કઈ રીતે બહાર આવો, આના માટે પણ અમે પ્રયત્નશીલ છીએ. તો તમામ રીતે એમના અને એમના પરિવાર આ બંનેનું ધ્યાન રાખી શકીએ, આ પ્રયત્નશીલ છીએ. ધન્યવાદ અમારી સાથે વાત કરવા માટે. તો પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ, જેમણે અમારી સાથે વાત કરીને વાતચીતમાં સ્પષ્ટ કર્યું કે પોલીસ જે છે આ કર્ફ્યુ દરમિયાન પોતાની ઘણી બધી કામગીરીઓ છે નાગરિકો માટે કરી રહી છે, નાગરિકોની સુરક્ષા માટે, સુખાકારી માટે, તેમના આરોગ્ય માટે અલગ અલગ રોલ જે છે અમદાવાદ શહેર પોલીસના જે છે આ વખતે પણ જોવા મળી રહ્યા છે. અને શહેર પોલીસ કમિશનરની અપીલ છે કે તમામ લોકો જે રીતે અત્યાર સુધી સહયોગ આપ્યું, આગળ પણ સહયોગ આપે. કેમેરા પર્સન વિજય ખટીકની સાથે અમિત રાજપૂત, ઝી મીડિયા.